स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश यूनिट 2 हाउ मेनी डिड यू આપણે બીજો યુનિટ આજે અંગ્રેજીમાં ભણવાનો છે બાળ મિત્રો પાઠ્યપુસ્તક બહાર કાઢજો પેજ નંબર 14 પેજ નંબર 14 અહીંયા એક્ટિવિટી 1 એ આપણને આપેલી છે બાળ મિત્રો પહેલા તમે ચિત્ર જોશો બરાબર ઉપર આપણને સૂચના આપેલી છે કે થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો એનો ફોટોગ્રાફ જુઓ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે જુઓ ફોટોગ્રાફ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે જોયો તમે રાકેશનો જન્મદિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો કે હેપી બર્થડેને ત્યાં એક ડેકોરેટ કરેલો પોસ્ટર મૂકેલું છે ટેબલ પર કેક છે ગિફ્ટ છે બધાએ કેપ પહેરેલી છે બર્થડે કેપ પહેરેલી છે બધાએ અને એના ચાર મિત્રો છે બરાબર અને રાકેશ છે ક્યાં છે તો કે મિડલમાં છે જોયું તમે બાળ મિત્રો હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ એ તમારે ચિત્રના આધારે યસ કે નો અથવા તો સાચા કે ખોટા એવું કહેવાનું છે બાળ મિત્રો બરાબર આપણે તમે મને લખીને જવાબ આપી શકો છો ચેટમાં ઓકે તો આપણે જોઈએ હું તમને એક્ઝામ્પલ તરીકે જેમ કે અહીંયા પહેલા વાક્યમાં ફોલ્સ આપેલું છે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન હું તમને પ્રશ્ન પૂછું છું કે અહીંયા જે આ ચિત્ર છે તે ગાર્ડનનું ચિત્ર છે તો તમે શું કહેશો ટ્રુ કે ફોલ્સ તો આપણને ઉદાહરણ આપેલું છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ત્યાં ફોલ્સ લખેલું છે કે ટીચર પહેલું વાક્ય બોલ્યા ને એ એમાં આપેલું નથી તે કેવું છે ફોલ્સ છે બરાબર તો એવી જ રીતે આપણે હું તમને બીજું વાક્ય પૂછું ધ બર્થડે બોય ઇઝ ઇન ધ મિડલ ધ બર્થડે બોય ઇઝ ઇન ધ મિડલ બર્થડે બોય મિડલમાં છે વચ્ચોવચ ઊભો છે તો કે યસ ઊભો છે તો તમે અહીંયા ટ્રુ કરશો બાળ મિત્રો તમારી પેન હાથમાં રાખો અને હું જે કરાવું તે કરજો અહીંયા અહીંયા ટી કરી નાખશો અથવા તો ટી આર યુ ઈ ટ્રુનો સ્પેલિંગ પણ તમે લખી શકો છો બરાબર પછીનો સેન્ટેન્સ હું બોલીશ ત્રીજું સેન્ટેન્સ એની નીચે ધ કેક વોઝ કટ કેક કપાયેલી હતી કેક કપાયેલી છે ના ના હજુ તો બર્થડેની તૈયારી કરે છે જુઓ તો ત્યાં શું આવશે તો કે ફોલ્સ આવશે એફ કરજો બાળ મિત્રો ત્યાં તેના પછી આપણે ચોથું જોઈએ ધેર વેર ફોર ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી ધેર વેર ફોર ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી ચાર મિત્રો છે પાર્ટીની અંદર તો કે હા યસ કરજો ત્યાં ફોલ્સ સોરી ટ્રુ કરી નાખજો ટી આર યુ ઈ અથવા તો ખાલી ટી કરશો તો પણ ચાલશે બરાબર ત્યાર પછી આપણે જોઈએ ઓલ વોર પેપર કેપ બધાએ કાગળની ટોપી પહેરેલી હતી ઓલ વોર પેપર કેપ બધાએ કાગળની ટોપી પહેરી છે યસ તો ટ્રુ કરજો બાળ મિત્રો ટી આર યુ ઈ ટ્રુ મારે તમને ગુજરાતી કેવું પડે છે તો તમને ખ્યાલ આવે છે રાઈટ ચલો ધ કેક વોઝ ઓન ધ ચેર કેક વોઝ ઓન ધ ચેર કેક ચેર ઉપર છે ના ટેબલ ઉપર છે તો આપણે અહીંયા ફોલ્સ લખીશું એફ એ એલ એસ ઈ ફોલ્સ બરાબર ત્યાર પછી આપણે ચિત્રમાં જોઈએ કે સાતમો આપણે જોઈએ ઓલ વેર ઇટિંગ કેક બધા કેક ખાઈ રહ્યા છે હજી તો તે પ્રિપેરેશન કરે છે શેની પ્રિપેરેશન કરે છે બર્થડે ઉજવવાની બરાબર બર્થડે ઉજવવા માટેની તૈયારી કરે છે બધા કેટલાક ખુગા ખુલાવે છે કેટલાક ગિફ્ટને સેટ કરે છે જુઓ છો ને તમે બરાબર તો કોઈ આમાંથી કેક ખાઈ રહ્યું નથી તો આપણે એના માટે કરશું ફોલ્સ બરાબર ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી છે બર્થડે બોયના પિતાજી તમને પાર્ટીમાં ક્યાંય દેખાય છે ના નથી દેખાતા તો તેના માટે આપણે કરશું ફોલ્સ બાળ મિત્રો આ છે તે પ્રવૃત્તિ હતી આ આપણે ક્લાસની અંદર કરવાની હોય છે પરંતુ આપણે અત્યારે ઓનલાઈન આપણે ભણીએ છીએ એટલે અહીંયા કેમેરા સામે જ આપણે કરવી પડી છે ઓકે ક્લાસમાં આપણે જ્યારે મળશું ત્યારે સરસ મજાની આવી બધી એક્ટિવિટીઓ જેટલી બાકી હશે ને તે બધી આપણે કરી નાખશું ઓકે ચલો હવે જોઈએ એક્ટિવિટી 1B
આ આપણે એક્ટિવિટી 1A આપણે જોઈ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 1B. પણ મિત્રો તમને કોનું ચિત્ર દેખાય છે એક્ટિવિટી 1B માં? ઓળખો છો તમે આ વ્યક્તિને? ઓકે, હું તમને જાણકારી આપી દઉં. તે છે આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ. કોનું ચિત્ર છે? સુભાષચંદ્ર બોઝનું ત્યાં પિક્ચર આપેલું છે, બરાબર. અહીંયા એની બાજુમાં એક નાનકડો એવો પેરેગ્રાફ આપેલો છે, રીડ ધ પેસેજ. તમે આ પેસેજને વાંચો, પેરેગ્રાફને વાંચો. એવું કહે છે, ધ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. મને મિત્રો શબ્દાર્થ લખાવું છું તમને, સાથે સાથે લખતા જજો. વિન્ડો, વિન્ડો એટલે વિન્ડો એટલે બારી. એક છોકરો પોતાના ટેબલ પર બારી પાસે બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. તમારા જેવડો જ હશે, બરાબર. તો એ બારી પાસે ટેબલ પર બેસી અને પોતાનું હોમવર્ક કરતો હતો, ગૃહ કાર્ય કરતો હતો. હિઝ મધર આસ્ક એટલે પૂછી. તેની માતાએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? તે તારો નાસ્તો કર્યો? તે તારો નાસ્તો કર્યો? બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, સવારનો નાસ્તો, બરાબર. અહીં આપણે સવારનો નાસ્તો લખીશું. માતાએ તેને બોલાવ્યો અને તેને તેનો બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે પોતાનો સવારનો નાસ્તો ચાલુ કરવા જઈ રહ્યો હતો, બરાબર. હજુ એક ચાલુ કરવા જ જતો હતો ધેન ત્યાં એ બેગર કેમ ટુ ધ ડોર. ત્યાં બેગર એટલે કે ભિખારી, બેગર એટલે ભિખારી. ત્યાં એક ભિખારી આવી પહોંચી. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. ત્યાં બારણા ઉપર એક ભિખારી આવી ગયો. હી સેડ, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. તેણે કહ્યું, મને કંઈક થોડું ખાવાનું આપો. ધ બોય લુક્ડ એટ ધ બેગર. પેલા છોકરાએ ભિખારીની સામે જોયું. હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. પુઅર એટલે ગરીબ. સુભાષચંદ્ર બોઝ હતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. આ તેના બાળપણનો પ્રસંગ હતો. બાળમિત્રો અહીંયા તમને મેં જે સ્પેલિંગ કીધા છે તે સ્પેલિંગ એકવાર
લખીને પાટા કરી નાખજો, એક જ વાર લખજો, વાંધો નહીં બરાબર, પણ તમે પાટા કરવા જોઈએ બરાબર. એકવાર લખવાનો મતલબ એમ નહીં કે ચાલો ટીચર આ કે એટલે આપણે એકવાર લખી નાખીએ, વાત થઈ ગઈ પૂરી બરાબર. પણ એ સ્પેલિંગને બરાબર તમે આત્મસાત કરજો તો તમને વાંધો નહીં આવે. વિન્ડો એટલે બારી, આસ એટલે પૂછ્યું, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, કોલ્ડ એટલે બોલાવ્યો, સર્વ એટલે પીરસ્યું, બેગર એટલે ભિખારી, પુઅર તો ગરીબ, હંગરી તો ભૂખ્યું. અને મિત્રો આ છે તે આ જે આપણે એક્ટિવિટી ટુ એ ટુ સોરી વન બી હતા તેના હાર્ડવર્ડ છે, તેના મિનિંગ છે તે તમે એકવાર કરી નાખશો બરાબર. હવે જોઈએ આપણે ડિસ્કસ ઇન પેર એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ ફોલ્સ માર્ક ફોર ધ રોંગ સ્ટેટમેન્ટ. અહીંયા જે તમને વાક્ય આપેલા છે, સાચું વાક્ય હોય તો તેની સામે રાઇટની નિશાની કરો, ખોટું વાક્ય હોય તો તેની સામે ચોકડી મારો બરાબર. એટલે બે બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરવાની છે. પણ મિત્રો આપણે અહીંયા આપણી સામે ચર્ચા કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે બરાબર. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતાએ પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો હતો? નો, ઇટ્સ ફોલ્સ. તો પહેલાની સામે આવશે ફોલ્સ. બીજું છે ધ બોય વોઝ સ્ટડીંગ, બાળક અભ્યાસ કરી રહ્યો હતો, છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. રાઈટ કે રોંગ? તો કે રાઈટ બરાબર. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, નેતાજીએ પોતાનો નાસ્તો બેગરને આપી દીધો. તો અહીંયા આવશે રાઈટ. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ, બાળકે કંઈ જ ખાધું નહોતું, છોકરાએ કંઈ જ ખાધું નહોતું. સાચું કે ખોટું? તો કે હા, નહોતું ખાધું બરાબર. તે ખાવા જતો તો ત્યાં તો ભિખારી આવી ગયો, એટલે તેણે પોતાનો નાસ્તો આપી દીધો. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની, બેગરે પૈસા માંગ્યા, પૈસા માટે માગણી કરી. પૈસા માટે માગણી કરી હતી? નો, હી વોન્ટ્સ ટુ, હી વોન્ટેડ ટુ ઈટ સમથિંગ બરાબર. તો અહીંયા આવશે ઓકે. બાળ મિત્રો આ હતું તે આપણે એક્ટિવિટી વન બી, એના આપણે ટ્રુ ફોલ્સ હતા તે તમે એકવાર કરી નાખજો બરાબર. બરાબર આ બાય એટલે તો કે ખરીદ્યું, પછી
હું તમને સાથે સાથે એનું ભાષાંતર કરતી જાઉં છું, શબ્દોના અર્થ તમને કહેતી જાઉં છું, બરાબર. અને એવું હોય તો ફોટોકોપી મોકલી દઈશ આજના હોમવર્ક માટે, તો તમે તમારી જાણકારી માટે તમારી સીડબલ્યુ નોટમાં લખવા હોય તો લખી શકશો, બરાબર. અહીંયા પહેલાં આપેલું છે બીટ, તો બીટ એટલે કરડવું, બરાબર. અહીંયા પહેલું બીટ આપેલું છે, બીટ એટલે કરડવું. પછી બીજું બીટ આપેલું છે એવું ને જોયું, એનો પણ સ્પેલિંગ કેવો છે, ઉચ્ચાર એક જ છે બીટ અને બીટ, પરંતુ અહીંયા બીટ એટલે તો કે મારવું, આ બીટ એટલે મારવું, જોયું બધું. અહીંયા ઉચ્ચાર સરખા થાય છે અને અર્થ અલગ અલગ થાય છે, એટલે આપણે સમજી શકીએ કે આ પણ આપણને આપણા માટે હોમોફોન્સના તે વર્ડ્સ બધા આપેલા છે, બરાબર. હવે બીજું જોઈએ આપણે તો કે લેટ, લેટ એટલે તો કે રજા લેવી, બરાબર, અથવા તો પરવાનગી માંગવી. અને એલએટી લેટ તો કે મૂર્ખો, નોટ પાસે રાખી અને સાથે સાથે લખવું હોય તો લખતા જ જજો, બરાબર. તમારી પાસે નોટ હોય તો સાથે સાથે લખતા જ જજો, બરાબર. ત્યાર પછી છે મેટ અને મેટ, બરાબર. અહીંયા મેટ એટલે કે મળ્યું, અને બીજું મેટ એટલે તો કે ચટાઈ, આપણે ઘરમાં પાથરીએ છીએ ને એ, બીજું મેટ એટલે તો કે ચટાઈ, ઘરમાં આપણે શેતરંજી પાથરતા હોય ને એ, બરાબર. પછી છે સીટ અને સીટ, સીટ અને આ સીટ એટલે તો કે બેસવું, અને આ સીટ એટલે તો કે બેસવાની જગ્યા. મિત્રો આપણે બસમાં કે ત્યાં ક્યાંય જઈએ ટ્રેનમાં તો આપણે ત્યાં સીટ બુક કરાવીએ છીએ, તો એ સીટ માટે આપણે આ જોઈએ. તમને અહીંયા કહેવામાં આવે કે તમારા સીટ નંબર જોઈ લેજો, તો આ સીટ ના આવે, સીટનો સ્પેલિંગ અવળો આવે, બરાબર. SEAT સીટ એટલે બેસવાની જગ્યા, સીટ નંબર એટલે કયા નંબર પર મારે બેસવાનું છે એ જગ્યા, બરાબર. પછી છે ગેટ એટલે મેળવવું, અને ગેટ એટલે દરવાજો, GET ગેટ એટલે મેળવવું, અને GATE ગેટ એટલે દરવાજો, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ડેડ અને ડેડ, અહીંયા DEAD ડેડ એટલે મૃત, અને અહીંયા DAD ડેડ એટલે પિતાજી, ડેડ એટલે પિતાજી, બરાબર. પછી ડીડ એટલે કર્યું, અને ડીડ એટલે કાર્ય, ડીડ એટલે તો કે કર્યું, અને DEED ડીડ એટલે કાર્ય. ત્યાર પછી આપેલું છે મેટ અને મેઇટ, ફરીથી આપણને શબ્દ આપ્યો મેટ, બરાબર. મેટ એટલે તો કે મળ્યું, એ તો આપણને ખબર જ છે, પરંતુ મેટ, મેટ એટલે સાથી, તમે એમ કહી શકો ને કે આપણો ક્લાસમેટ છે, એટલે કે સહપાઠી છે, મારી સાથે ભણતો વિદ્યાર્થી છે, બરાબર. ત્યાર પછી જોઈએ હેડ, HEAD હેડ એટલે માથું, હેડ એટલે માથું, અને HAD હેડ એટલે હતું. મિત્રો આ બધા જે શબ્દો છે એને તમારા સાથે સાથે CW માં લખતા જવાના છે, બરાબર. અહીંયા હીડ એટલે સંતાવવું, અને હીડ એટલે ધ્યાન, HID હીડ એટલે સંતાવવું અથવા તો છુપાવવું, અને HEED ખાધું,
હજી આપણો બાકી રહ્યો છે સેટ અને સેવ, બરાબર. છેલ્લો શબ્દ બાકી છે આપણો સેટ, એસઈટી. સેટ એટલે ગોઠવવું, અને એસઈટી સેટ એટલે બેઠું. એસઈટી સેટ એટલે બેઠું. બન મિત્રો, આ હતા તે આપણા આજના બધા શબ્દો હતા. ફરીથી એકવાર જોઈ લઈએ તો કે બી અને બી સ્પેલિંગ આપણા અલગ છે, ઉચ્ચાર એક જ છે. બીટ એટલે કરડવું અને બીટ એટલે મારવું, બરાબર. લે એટલે કે રજા લેવી કે પરવાનગી લેવી, મંજૂરી લેવી. લેટ એટલે મૂળ, બરાબર. મે આ મીટ નું ભૂતકાળ છે. શેનું ભૂતકાળ છે? મીટ એટલે મળવું, બરાબર. મીટ નું ભૂતકાળ શું છે? તો કે આ મેટ. મેટ એટલે મળ્યું. અને અહીંયા એમએટી મેટ એટલે ચટાઈ, ક્ષેત્રરજી પણ તમે કહી શકો, બરાબર. પછી સીટ, એસઆઈટી, સીટ એટલે બેસવું, બરાબર. આપણે સીટનું સેટિંગ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં, આપણે જે ગ્રામર ભણતા હતા એમાં આવ્યું હતું, બરાબર, કે આપણે વર્તમાન કૃતંત કરીએ તો એસઆઈટી પણ ટીઆઈએનજી સીટિંગ થાય, બરાબર. પણ અહીંયા આપણે સીટ એટલે બેસવું, અને એસઈએટી સીટ એટલે બેસવાની જગ્યા. એ તમને હમણાં જ સમજાવ્યું કે ભાઈ આ સીટ એટલે બેસવાની જગ્યા, બરાબર. ક્લાસમાં આવો અને તમારી જગ્યા ક્યાં છે, વેર ઇઝ યોર સીટ, તો તમે કહી શકો ધેર ઇઝ ફર્સ્ટ બેન્ચ, બરાબર. આઈ સેટ ઓન ફર્સ્ટ બેન્ચ, હું પહેલી બેન્ચે બેસું છું, બરાબર. તો તમે એ રીતે કહી શકો. ગેટ, ગેટ એટલે મેળવવું, અને ગેટ એટલે દરવાજો, બરાબર. ડેડ, અહીંયા ડેડ થાય છે, ડેડ એટલે મૃત. ડાયનું ભૂતકાળ ડેડ થાય છે, બરાબર. તો ડેડ એટલે મૃત, અને ડેડ એટલે પિતાજી. અંગ્રેજીમાં ડીએડી ડેડ એટલે પિતાજી થાય, બરાબર. પણ આપણે તો શું કહીએ છીએ, પપ્પા અથવા તો બાપુજી, બરાબર. બાપુજી મસ્ત વર્ડ છે, યાદ રાખજો, બરાબર. ત્યાર પછી છે ડી એટલે કર્યું. ડૂનું ભૂતકાળ છે. શું છે? ડૂનું ભૂતકાળ. ડૂનું ભૂતકાળ શું છે? તો કે ડી છે, બરાબર. ડૂડું એનું ભૂતકાળ છે. ડી, ડી એટલે કર્યું, અને ડી એટલે કાર્ય. ડી ડબલ્યુ ડી, ડી એટલે કાર્ય, બરાબર. પછી મેટ એટલે મળ્યું. જો અહીંયા છે ડી નું ભૂતકાળ મેટ, તો આપણે ફરીથી આવ્યું છે મળ્યું, અને એમએટી મેટ એટલે સાથે. મેં તમને કીધું ને કે ધીસ ઇઝ માય ક્લાસમેટ, આ મારો સહપાઠી છે અથવા તો મારી સાથે ભણતો વિદ્યાર્થી છે, બરાબર. સાથી છે, બરાબર. પછી અહીંયા છે એચઈ એટી હેડ એટલે માથું, અને હેડ એટલે હતું. ટુ હેવ નું ભૂતકાળ છે. આ શું છે? ટુ હેવ નું ભૂતકાળ, બરાબર. હતું એટલે પાસે હતું એવો એનો અર્થ થાય, બરાબર. ટુ હેવ નું ભૂતકાળ, હેડ એટલે હતું અથવા તો પાસે હતું એવો એનો અર્થ થાય છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ હીડ, હીડ એટલે સંતાન. હાઈડ નું ભૂતકાળ, બરાબર. એચ આઈ ઈ ઈ, ટુ હાઈડ નું ભૂતકાળ. હાઈડ નું ભૂતકાળ શું થાય છે? તો કે હીડ, હીડ એટલે સંતાન, બરાબર. અને એચ ડબલ્યુ ડી, હીડ એટલે ધ્યાન આપ્યું, બરાબર, અથવા તો આપ્યું. પછી છે ફેડ, એફ ડબલ ઈ ડી, ફીડ નું ભૂતકાળ છે. ફેડ છે એ શું છે? એફ ડબલ ઈ ડી, ફીડ નું ભૂતકાળ, બરાબર. આ શું છે? તો કે ફેડ, ફેડ એટલે ખાધું, બરાબર. ફીડ નું ભૂતકાળ ફેડ, ફેડ એટલે ખાધું. અને ફેડ, એફ એ ડી ઈ, ફેડ એટલે ઝાંખું પડવું, બરાબર. એસઈટી સેટ, સેટ એટલે ગોઠવ્યું, બરાબર. એસઈટી સેટ એટલે ગોઠવ્યું, અને એસઈટી સેટ એટલે બેઠું, બરાબર. અહીંયા સેટ એટલે ગોઠવ્યું, અને અહીંયા સેટ એટલે બેઠું. બાળમિત્રો, આ હતી આપણી આજની એક્ટિવિટી ટુ હતી. હવે એક્ટિવિટી થ્રી નું એકવાર વાંચન કરી જજો. ઓકે બાળમિત્રો, હેવ અ નાઇસ ડે.